લોકડાઉન 5-4માં ઘણી છૂટછાટો આપવામાં આવી ત્યારે પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં પણ ઘણા વિસ્તારો છે જ્યાં આગળ છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે નોન કન્ટેનમેન્ટ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનમાં કઈ રીતની વ્યવસ્થા છે સંકલનને લઈને તમામ જે પોલીસ વિભાગ દ્વારા જે છે તે તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કમિશનર આશીષ ભાટિયા સર તરફથી જે તમામ જે ઝોન છે જે કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં આગળની કઈ રીતની વ્યવસ્થા છે તે ખાસ ધ્યાન આપવામાં આવી રહી છે. શું કઈ રીતની છે, શું સમીક્ષા કરવામાં આવી આપણી સાથે પોલીસ કમિશનર આશીષ ભાટિયા સર છે તેમની સાથે વાત કરું. સર, શું સમીક્ષા કરી, ખાસ કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનમાંથી લોકો આવતા જતા હોય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઘણી થતી હોય છે, તો શું અત્યારે હાલ ખાસ ધ્યાન? એટલે અત્યારે જે કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન છે એ હું મેઘાણીનગર અને શાહીબાગના રિવ્યૂ કરવા માટે આવેલો છું. એટલે એમાં બેસિકલી આપણને ખબર છે કે ભાઈ કન્ટેનમેન્ટ ઝોનમાં ખાલી જે શાકભાજી અને જે જીવન જરૂરી વસ્તુઓ છે એટલું જ અલાઉડ છે, જ્યારે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં જે છે એ બીજી બધું વસ્તુઓ પણ જે છે એ અલાઉડ છે. એટલે આપણે આનું રિવ્યૂ મતલબ કરવા માટે આવેલા છીએ. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે કન્ટેનમેન્ટ ઝોનની અંદર જે છે એ બધું કોઈ ટ્રાફિક વ્યવહાર વગેરે એ નથી, અને દરેક જગ્યા પતરા અને બેરિકેડિંગ વગેરે કરેલી છે, અને ત્યાં ઇન્ટેન્સિવલી કોર્પોરેશનની જે ટીમો છે એ લોકો પોતાની ચેકિંગ વગેરે જે છે મેડિકલની દૃષ્ટિથી એ લોકો કરી રહ્યા છે. એટલે એનું અસર છે કે પહેલાં કરતાં સ્થાનિક અધિકારીઓ જણાવે છે કે કેસીસ જે છે એ ઓછા છે. બાકી તો આ જે છે આ પૂર્વ વિસ્તાર છે એટલે પૂર્વ વિસ્તારની અંદર બીજી બધી ઓવરઓલ પ્રવૃત્તિ તો બધી બંધ જ છે, ખાલી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ શરૂ થોડી થોડી થયેલી છે. એટલે એ આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ. અને કન્ટેનમેન્ટ ઝોનમાંથી લોકો નોન કન્ટેનમેન્ટમાં નહીં જાય અને નોન કન્ટેનમેન્ટથી કન્ટેનમેન્ટમાં ના જાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. ફક્ત જે એસેન્શિયલ સર્વિસીસ છે એટલા જ જાય, અને કોઈ દવાખાના વગેરે ઉપર બતાવવા માટે હોય, દવા લેવા માટે હોય, દૂધ લેવા માટે હોય એટલા લોકો ત્યાં જઈ શકે છે. એટલે અત્યારે આપણે એ રિવ્યૂ કરી રહ્યા છીએ. ચોક્કસ છે, લોકો લોકડાઉનનું પાલન કરતા પણ જોવા મળી રહ્યા છે, અને કોટ વિસ્તારથી લઈ અને જે 10 જે વોર્ડ નક્કી કર્યા છે તે આગળ સંપૂર્ણ પાલન થઈ રહ્યું છે, તો કઈ રીતની વ્યવસ્થા ખાસ બીજી પણ કોઈ વધારે અથવા ત્યાં આગળની વ્યવસ્થા કોઈ વધારે કરવામાં આવશે? એટલે કન્ટેનમેન્ટ ઝોનના બોર્ડર ઉપર બેરિકેડ સિવાય પોલીસ મૂકેલી છે, અને અમુક જગ્યા ઉપર પેરામિલિટરી બંદોબસ્ત પણ મૂકવામાં આવેલ છે. એટલે એની અસર દેખાય છે, અને લોકો હવે ટેવાયેલા છે. એ લોકોને ખબર છે કે ઇવન જે સાંજે 7 વાગે છે આપણે ઘરે જતા રહેવાનું છે, તો નોન કન્ટેનમેન્ટ ઝોનની અંદર પણ એ લોકો 7 વાગે પછી ઘરે નીકળી જાય છે. 7 થી 7 સવાર સુધી કર્ફ્યુનું હોય છે, અને દિવસ દરમિયાનમાં નોન કન્ટેનમેન્ટમાં નેચરલી મૂવમેન્ટ વગેરે હોય છે, અને કન્ટેનમેન્ટમાં એસેન્શિયલ સર્વિસીસની મૂવમેન્ટ હોય છે, પણ 7 થી 7 જે છે જડબેસલાક થઈ જાય છે. એટલે એ પ્રમાણે હાલની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ચાલુ છે. થેન્ક યુ. આ હતા પોલીસ કમિશનર આશીષ ભાટિયા સર, કે જે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે હવે લોકડાઉનનું જે પાલન છે તે લોકો પણ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ રાતના જે 7 વાગ્યાથી લઈ અને સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ પણ છે તે લોકો જોવા કરવા મળી રહ્યા છે. સાથે ખાસ અત્યારે હાલ જે કન્ટેનમેન્ટ ઝોન છે જે 10 વોર્ડ છે ત્યાં આગળની કઈ રીતની વ્યવસ્થા છે તે જોતા જ તમામ જગ્યાએ બેરિકેડથી મૂકી અને જે મૂકવામાં આવ્યા છે જે આડશ મૂકવામાં આવ્યું છે ત્યાંથી લોકો બહાર નથી નીકળી રહ્યા. એટલે તમામ લોકો જે પાલન કરી રહ્યા છે જો આ જ રીતનું પાલન કરતા રહેશે તો કોરોનાને હરાવવામાં સંપૂર્ણ સફળ બનશું. કેમેરા પર્સન હિરેન ખલા સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.